સુરેન્દ્રનગર મોટા સમાચાર ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક પૂર્વ સાંસદ સોમાભાઈ પટેલનું તેવી શક્યતા હાલમાં જોવામાં આવી રહી છે તો જ્યાં આગળ અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા હતા તે સુરેન્દ્રનગર બેઠક પર જ્યારે ઉમેદવાર કોંગ્રેસે જાહેર કરી દીધા ઋત્વિજ ને તો તેને લઈને આ નારાજગી પણ હોઈ શકે છે પરંતુ અંગત કારણો આ પત્રની અંદર લખવામાં આવ્યા છે ચૂંટણી કોંગ્રેસને આ ઝટકો લાગ્યો છે પૂર્વ સોમાભાઈ પટેલનું રાજીનામું અંગત કારણોસર કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હોવાનું આ પત્રની અંદર ઉલ્લેખ કરાયો છે પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલના આપ્યું છે રાજીનામું સુરેન્દ્રનગર બેઠક પરથી અપક્ષ લડે તેવી શક્યતા પૂરેપૂરી જોવા મળી રહી છે ખુદ સોમાભાઈ મારી સાથે જોડાઈ ગયા છે સોમાભાઈ આપે રાજીનામું આપ્યું છે શું કારણ કારણ કે નહીં મારા આત્માનો અવાજ હતો કે રાજ્યોમાં આપી દો આપણે પણ અન્યાય થતો હોય તો આપણે રહેવાય નહીં શું અન્યાય થયો આપને રાજ્યનામ એટલે આ આત્માનો અવાજ એમ કહે છે કે રાજ્યોમાં આપી દો હા એ બરોબર છે પણ તમે કીધું થોડો અન્યાય થતો તો તમારી સાથે શું અન્યાય નો સવાલ નથી હા પણ મારે રહેવું જ નથી કોંગ્રેસમાં એટલે તમને હેરાન કરતા હતા આ લોકો તકલીફ આપતા હતા કઈ મને શું તકલીફ આપે અચ્છા તો તમે એવી પણ વાત છે કે અપક્ષ ઉમેદવારી કરવાના છો

કયા મુદ્દાઓ ધ્યાનમાં લઈ રહ્યા છો હાલમાં આપ મુદ્દાઓ તો રાજીનામું આપ્યું એનું કારણ ચૂંટણી લડવાનું એવું નથી ને હવે કીધું ખબર પડે અચ્છા તમારી ઈચ્છા કરી ચૂંટણી લડવાની ઈચ્છા તો હોય જ નહીં મારા જીતાઓ હોય ચૂંટણી લડે સમર્થકો પણ પણ સમર્થકોની ઈચ્છા છે કે સોમાભાઈ ચૂંટણી લડે હા ઈચ્છા કરી અચ્છા સુરેન્દ્રનગર ના કયા મુદ્દાઓ સોમાભાઈ એવા બાકી રહી ગયા છે કે તમે ચૂંટણી લડો તો કર્યા છે પૂર્ણ થઈ શકે હેલો હલો સોમાભાઈ અવાજ આવે છે હાજી હું એમ કહેતો કે સુરેન્દ્રનગરના કયા મુદ્દાઓ બાકી રહી ગયા છે રાજીનામું આપ્યું જી આભાર તો સોમાભાઈ કે જેઓનું કેવું છે હાલમાં અંગત કારણોસર રાજીનામું આપ્યું છે ચૂંટણી લડવાની ઈચ્છા છે પરંતુ આખી જિંદગી ચૂંટણી લડ્યો હોવાની પણ વાત તેઓ કરી સાથે તે પણ વાત કરી કે અન્યાય થયો છે તેમની સાથે જેના કારણે પણ રાજીનામું રાજીનામું સમર્થકો ગુજરાતમાં કરશે જંજાવતી ચૂંટણી પ્રચાર પીએમ નરેન્દ્ર મોદી વીસ એપ્રિલ પછી ગુજરાતમાં કરશે પ્રચાર ચાર ઝોનમાં છ થી આઠ સભા અને રોડ શો નું આયોજન ગુજરાતમાં પ્રચાર માટે રાજકીય પક્ષોને તેર થી પંદર દિવસ મળશે ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રીઓ કરશે પ્રચાર કેન્દ્રીય મંત્રીઓ અને રાષ્ટ્રીય નેતાઓ પણ કરશે પ્રચાર એકવીસ એપ્રિલથી પાંચમી મે સુધી ગુજરાતમાં જામશે પ્રચાર તો હાલમાં જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે શરૂઆત થઈ શકે છે ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતમાં જે ત્રીજા તબક્કાની અંદર આખું ગુજરાત સમાવેશ છે છવ્વીસ છવ્વીસ બેઠકો તો વીસ એપ્રિલ પછી ગુજરાતમાં આવશે ચારે ચાર ઝોન ની અંદર છ થી આઠ સભાનું આયોજન કરવામાં આવ્યું છે સાથે રોડ શો નું પણ આયોજન કરવામાં આવ્યું હોવાની જાણકારી છે સૌથી વધારે મહત્વની વાત એ પણ છે કારણ કે રાજકીય પક્ષોને તેર થી પંદર દિવસનો સમય મળશે પ્રચાર કરવા માટે બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ ત્રીજા તબક્કાના મતદાનની શરૂઆત પહેલા ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ પૂરેપૂરો પ્રચારનો પ્રયાસ જે છે તે ગુજરાતમાં કરતા જોવા મળશે ગાંધીનગરના કમલમમાં ભાજપની બેઠક યોજાઈ અન્ય ભાષાભાષી સમાજના સંગઠનના કાર્યકર્તાઓની બેઠક યોજાઈ હતી બેઠકમાં પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર ઉપસ્થિત રહ્યા હતા આઈ કે જાડેજા પ્રદીપસિંહ પરમાર સહિતના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા આખા ગુજરાતમાં અન્ય ભાષી સમાજના લોકો વસે છે જેથી આગામી સમયમાં અન્ય ભાષાભાષી સમાજના અલગ અલગ ચાર સંમેલનનું પણ આયોજન કરવામાં આવ્યું છે એ લોકોને જે અમારું સંગઠન છે એના માધ્યમથી દરેક લોકસભા સહ અમારે કાર્યક્રમો કરવા વોર્ડના બુથ સુધી જે આપણા પ્રદેશ પ્રમુખ સી આર પાટીલજીની પહેલ છે કે દરેક લોકસભા સીટ પાંચ લાખ મતોથી વધારે જીતવાની છે એમાં અન્ય ભાષાભાષી સેલ જે અન્ય પ્રાંતના લોકો વસે છે એમને પણ એક્ટિવેટ કરી અને એમનું મોટું મતદાન બપોર પહેલાં થઈ જાય એ પ્રમાણેના કાર્યક્રમોનું આયોજન કરવા માટે આજની મુખ્ય બેઠક મળી છે સાબરકાંઠા લોકસભા ભાજપ ઉમેદવાર શોભનાબેનનો પ્રચાર શરૂ થયો છે મોડાસાના ઈચાડી અંબાજી માતાજી મંદિરે દર્શન કરી પ્રચારને શ્રી ગણેશ કર્યા જ્યારે કોંગ્રેસ સેલના પ્રમુખ નિકુંજ રાઠોડ સહિત ત્રીસ કાર્યકરો ભાજપમાં જોડાઈ ગયા છે મંત્રી ભીખુસિંહજી અને શોભનાબેને ભાજપનો ખેસ પહેરાવી સ્વાગત કર્યું કોંગ્રેસ છોડી ભાજપમાં આવનાર નિકુંજ રાઠોડે ભાજપનો ખેસ પહેર્યા બાદ આત્મસંતુષ્ટિ થયાનો અહેસાન થયાનું સભામાં જણાવ્યું હતું જ્યારે આગામી સોળ એપ્રિલે શોભનાબેન ઉમેદવારી પત્ર ભરશે જેની જાહેરાત કરી હતી જે સંગઠનના હોદ્દેદારો છે જે મંત્રી મહામંત્રી સહમંત્રી યુવા મોરચો જે સામે લાગી ગયા છે એના થકી મને વિશ્વાસ છે કે ચોક્કસ મારી જીત નિશ્ચિત છે હું ભારે બહુમતીથી જીતીશ એવો મને વિશ્વાસ છે પત્ર હું સોળ તારીખે ભરવા જઈ રહી છું ત્યારે બહુ મોટી સંખ્યામાં સૌ કાર્યકર્તાઓ મારી એમની હાજરી આપશે મને વિશ્વાસ છે કે મારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને મારા જે સંગઠનના હોદ્દેદારો છે જે મંત્રી મહામંત્રી સહમંત્રી યુવા મોરચો જે છે કામે લાગી ગયા છે એના થકી મને વિશ્વાસ છે કે ચોક્કસ મારી જીત નિશ્ચિત છે પ્રમુખ તરીકેનું કામ કરતો હતો પણ અત્યારે હું ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને જોડાઈ અને યશસ્વી વડાપ્રધાનના જે કરેલા કામો છે અને એ યોજનાઓનો જે લાભ સમાજને મળી રહ્યો છે એનાથી પ્રેરાઈ અને હું ભારતીય જનતા પાર્ટીમાં મારા ત્રીસ જેટલા યુવાન કાર્યકરો સાથે જોડાઈ રહ્યા દોઢેક વર્ષ પહેલા શરૂ થયેલા પોલીસ મહાઆંદોલનના નેતા નરેન્દ્રસિંહ પરમારે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી બનાસકાંઠામાં લોકસભાની અપક્ષ ચૂંટણી લડવાની જાહેરાત કરી છે જાદર પોલીસ સ્ટેશનમાંથી તેમની બદલી પોરબંદર થયા બાદ પોલીસ કર્મચારીઓના પ્રશ્નો ઉઠાવવા મામલે તેમને સસ્પેન્ડ કરી દેવાયા હતા જોકે બાદમાં તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા અને આમ આદમી પાર્ટી લોકસભા પ્રભારી તરીકે તેઓ ફરજ બજાવી રહ્યા હતા આજે તેમણે અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે હું આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રભારીના પદ ઉપરથી રાજીનામું આપું છું આજ રોજ અને આ બે હજાર ચોવીસના લોકસભા સાંસદના ઇલેક્શનમાં અપક્ષ ઉમેદવારી નોંધાવવા જઈ રહ્યો છું